ગુડ મોર્નિંગ. આપણે પાઠ 6માં વર્કશીટ 55 અને 56 મેં તમને ચોપડીમાં અને નોટમાં લખવા માટે આપેલી, બરાબર. અહીંયા ઉ છે, બરાબર. પાઠ 6માં ઉ છે, નાનો ઉ. ઉપહાર એટલે ભેટ, બરાબર. હવે આપણે આગળ જોઈશું વર્કશીટ 57. વર્કશીટ 57માં સોપાન આપેલું છે, બરાબર. સોપાન છે ગુડિયા કી હુઈ શાદી. સોપાન હું વાંચું છું, તમે સાંભળજો ધ્યાનથી. નાની આઈ કુસુમ કી નાની આઈ. નાની ગુડિયા લાઈ. ગુડિયા કા નામ રાધી. ગુડિયા કી હુઈ શાદી. ગુડિયા ખૂબ શરમાઈ. સુરત કી સાડી મંગવાઈ. સજી સજાઈ ગુડિયા આઈ. જયમાલા પહેનાઈ જબ ગુડિયા કી શાદી કરવાઈ. આ સોપાન છે ગુડિયા કી હુઈ શાદી. આ મેં જે રીતે વાંચ્યું એ રીતે તમારે વાંચવાનું છે, બરાબર. હવે જોઈશું આપણે વર્કશીટ 58. હિન્દી શબ્દોના ગુજરાતી સરળ અર્થ વાંચો અને યાદ રાખો. નાની, તો નાનીનું ગુજરાતી થાય છે માતાની માતા. મમ્મીની મમ્મીને શું કહેવાય? નાની, બરાબર. ચતુર એટલે ચાલાક. ઉસ્ત્રા એટલે અસ્ત્રો, જે વાળ કાપવા માટે જે વાપરે છે એને અસ્ત્રો કહેવાય, બરાબર. ગુડિયા ઢીંગલી. સુબહ સવાર. કછુઆ કાચબો. સુનાર સોની. શાદી લગ્ન. મુકુટ મુગટ. સુપારી સોપારી. તુલસી તુલસી. રૂપિયા રૂપિયા. હવે આગળ જોઈએ વર્કશીટ 59. હિન્દી વાક્યો વાંચો અને લખો. અહીંયા 9 વાક્યો આપેલા છે. રાધા ગુડિયા લાઈ. દાદી ઉપહાર લાઈ. કમલ મુકુટ પહન. રાજુ ગુલાબલા. નટુ સુપારી મથખા. કુમુદ ફૂલ પર જા. કુસુમ રૂપિયા ગીન. રામ ધનુષ રખ. સુનાર ગહને બના. હવે અહીંયા ગળી જો, અહીંયા આપણે આ વાંચ્યું, બરાબર. એમાં નીચે જે છે રસોઈ એમાં રેડ લાલ કલરનું છે, બરાબર. લાલ કલરથી આપેલું છે, અલગ પડે છે. તો ઉ કુ કુ આપણે અહીંયા છે કુને નીચે એ કરીએ, બરાબર. તો કુ વંચાય છે, તો પાછળ એનો ઉચ્ચાર શું છે? ઉ, બરાબર. એટલે અહીંયા આ પાઠ કયા મૂળાક્ષરને રિલેટેડ છે? ઉ, નાનું ઉ, બરાબર. એટલે એ પ્રમાણે અહીં આપ્યું છે, એવી રીતે અહીંયા પણ આપ્યું છે. ગુડિયા, બરાબર. તો ગુડિયા ગુ બોલીએ છે એટલે પાછળ ઉનો ઉચ્ચાર થાય છે. એટલે તમારે આ અહીંયા ગળી આપેલું છે એ જોઈ અને સામે એવા જ અક્ષરે સુંદર અક્ષરે લખવાનું છે, બરાબર. એટલે તમારે વર્કશીટ 57 અને 58 વાંચવાની છે અને 49 છે એ ચોપડીમાં લખવાની છે, બરાબર. થેન્ક યુ.